गुड आफ्टरनून स्टूडेंट्स, केम छो बधा? मजा में ने? वेलकम टू एमएस स्कूल। ग्रेड 3 ईएस मां अगाऊना वीडियो लेक्चर मां आपने चैप्टर नंबर 4 छोटू नु घर पाठ विषय आपने જોઈ ગયા। એમાં આપણે ઘરના વિવિધ ભાગો અને ઘરના પ્રકાર, નાનું ઘર અને મોટું ઘર એ વિશે જોયું ને। આજે આપણે ચેપ્ટર નંબર 5 ઘર એક શાળા વિશે શીખવાના છીએ, બરાબર ને? તો ઘર એ શાળા, વિદ્યાર્થી મિત્રો, જો તમને સવાલ કરવામાં આવે કે સૌથી પહેલી સ્કૂલ તમારી કઈ છે, તો તમે બીજી જુદી જુદી KG 1 KG 2 જે આ કર્યું છે એ સ્કૂલોના નામ બોલશો ને। પણ સૌથી પહેલી સ્કૂલ તમારી કઈ છે? તમારું ઘર। સૌ પ્રથમ સ્કૂલ કઈ છે તમારી? તમારું ઘર, જ્યાંથી તમને બોલતા શીખવવામાં આવે છે, ચાલતા શીખવવામાં આવે છે, હે ને, શીખવવામાં આવે છે ને। હા, તો બાળકો સૌ પ્રથમ જે બોલતા ચાલતા શીખે એ ક્યાંથી શીખે છે? પોતાના પરિવારમાંથી, પોતાના ઘરમાંથી, પોતાના કુટુંબના સભ્યો પાસેથી। તો આપણું ઘર એ આપણી સૌ પ્રથમ શાળા કહેવાય। કહેવાય ને વિદ્યાર્થી મિત્રો? બોલતા અને ચાલતા તો શીખીએ જ છીએ, આ સિવાય આપણે આપણા કુટુંબના સભ્યો પાસેથી બીજી ઘણી બધી બાબતો એવી શીખીએ છીએ જે આપણને બીજું કોઈ શીખવાડી શકતું નથી। આપણા કુટુંબના સભ્યો, આપણું જે હિતેચ્છુ હોય, આપણું જે ધ્યાન રાખવાવાળા હોય, આપણા માતા પિતા, આપણા દાદા દાદી, આપણા કાકા કાકી, મામા મામી, એ જ આપણને શીખવે છે ને બધાને। હા, આપણા સૌથી નજીક એ આપણે કુટુંબ હોય છે। જો આપણે કંઈ વાત કરી હોય, આપણે કંઈ મનમાં મૂંઝાતા હોય, તો એ આપણા પરિવારના સભ્યોને તરત ખબર પડે છે કે ભાઈ મારું બાળક ક્યાં મૂંઝાય છે અને શું તકલીફ છે, એ આપણે આપણા મમ્મીને તરત કહીએ છીએ ને। કોઈએ આપણને માર્યું હોય, કોઈએ આપણા પર ગુસ્સો કર્યો હોય, તો તમે તમારા મિત્રોને નહીં પણ સૌ પ્રથમ કોને કહેશો? મમ્મી પપ્પાને, હે ને, કે આજે મને આને માર્યું હતું, આજે મને આ કીધું હતું, એવું આપણે વાત કરીએ છીએ ને। ઓકે, જો સ્ટુડન્ટ્સ, તમારી ટેક્સ્ટ બુક ખોલો અને ટેક્સ્ટ બુકમાં જુઓ ચેપ્ટર નંબર 5 ઘર એ શાળા। આપણું ઘર એ આપણી પ્રથમ શાળા છે। ઘરના સભ્યો આપણું કુટુંબ છે। કુટુંબમાં ઘણી બધી વસ્તુઓ શીખવા મળે છે। આપણે બીજે ક્યાંયથી શીખીએ તેના કરતાં આપણા કુટુંબમાંથી શીખીએ એમને સારું શીખવા મળે છે, કંઈક વધારે શીખવા મળે છે। આપણને આપણું કુટુંબ સૌથી નજીક છે, આપણું કુટુંબ આપણાથી સૌથી વધારે નજીક છે। પછી એની નીચે જુઓ, આપણે આપણા કુટુંબ વિશે વિચારીએ અને તેના વિશે વાતો કરીએ, બરાબર ને? તેમાં જુઓ, કુટુંબના સભ્ય સાથેનો એક ફોટો ચોંટાડો અથવા દોરો। તમારે તમારા પરિવાર સાથેનો એક ફોટો અહીંયા ચોંટાડવાનો છે ને બધાનો, ફેમિલી ફોટો, જેને શું કહેવાય, ફેમિલી ફોટો, એ તમારે અહીંયા લગાવવાનો છે। તમારા કુટુંબમાં કોણ કોણ છે, તેઓના નામ અને એમનો સંબંધ એ વિશે લખો। પેજ નંબર 33 ઉપર જુઓ, તમારા કુટુંબમાં કોણ કોણ છે, એમનું નામ અને એમનો સંબંધ। જેમ કે તમારી માતા, તો માતાનું નામ શું છે? તો રંજનબેન, રમીલાબેન, રમીલાબેન સાથે તમારો શું સંબંધ છે? તો માતા। પછી રમેશભાઈ, રમણભાઈ, કનુભાઈ, તો એ કોણ છે? તમારા પિતા, તેમના વિશે લખવાનો કે મારા પિતા સાથેનો મારો સંબંધ એમનો પિતા સાથેનો છે। પછી અંકુર, હાર્દિક, એ તમારો ભાઈ, તો આ મારો ભાઈ છે। અથવા આશા, અલ્પા, તો એ તમારી બેન, તો એ સાથેનો સંબંધ તમારી બેનનો છે, એ વિશે લખવાનું। દાદા, દાદી, કાકા, કાકી, જે તમારા કુટુંબમાં તમારી સાથે રહેતા હોય અને જેમનો તમારી સાથે જે સંબંધ હોય એ વિશે તમારે લખવાનું થાય। તમારા કુટુંબના કોઈ પણ બે સભ્યો વચ્ચેનો સંબંધ લખો, જેમ કે તમારા પપ્પા અને તમારી મમ્મી, એ બંને વચ્ચેનો સંબંધ કયો થાય? પતિ પત્નીનો, કયો સંબંધ થાય? પતિ પત્નીનો,
પછી તમારો અને તમારી બેન સાથે તો ભાઈ બહેનનો સંબંધ થાય, તમારો અને તમારી મમ્મી સાથે તો માં દીકરાનો સંબંધ કહેવાય, તમારો અને તમારે ભાઈનો તો બે ભાઈ બહેનનો અથવા ભાઈ બહેનનો સંબંધ કહેવાય, તમારો અને તમારા દાદાનો તો દાદા અને પૌત્ર અથવા પૌત્રીનો સંબંધ કહેવાય, કહેવાય ને? આ રીતે તમારે સંબંધના નામ પણ લખવાના છે. ઓકે, તમારું નામ શું છે? બરાબર વિચારો અને કહો તમારું નામ શું છે. તો તમારું જે નામ હોય એ લખવાનું છે. હેતવી, હેતાર્થી, હેતાંશી જે હોય તમારું નામ લખવાનું થાય. કુટુંબના સભ્યો તમને લાડથી શું કહે છે? તમારા કુટુંબના સભ્યો તમને હેતુ કહીને બોલાવતા હોય, જેનું કહીને બોલાવતા હોય, લાડથી જે નામથી બોલાવતા હોય એ નામ લખવાનું. ચકુ જે નામથી બોલાવતા હોય એ નામ તમારે લખવાનું છે. ઓકે, કુટુંબમાંથી આપણને શું શીખવા મળે છે? તો આપણે કીધું ને કુટુંબમાંથી આપણને એકબીજા પ્રત્યે માન, આદરની ભાવના, સમૂહની ભાવના, પછી પ્રેમની ભાવના, એકબીજા વચ્ચે લેવડ દેવડ કરવાની ભાવના, શેર કરી ખાવાનું, તમે કોઈ પણ ખાવાની પીવાની વસ્તુ હોય તો જે એકલું બાળક હોય એ એકલું જ ખાય, પણ જો શેર કરવાની ભાવના, કુટુંબમાં બે ત્રણ બાળકો હોય તો એકબીજાને વહેંચીને ખાતા શીખે એ આપણને શીખવા મળે છે. સમૂહમાં બે ત્રણ બાળકોને સંપીને કેવી રીતે રહેવું એ પણ આપણને કુટુંબમાં શીખવા મળે છે. મળે છે ને? તો આ બધું આપણને કુટુંબમાંથી શીખવા મળે છે. કુટુંબના મુખ્યત્વે બે પ્રકાર છે, નાનો કુટુંબ અને મોટો કુટુંબ. આપણે જોઈએ અહીંયા કુટુંબના મુખ્ય બે પ્રકાર છે. એક નાનો કુટુંબ અને બીજું મોટું કુટુંબ. ઓકે, નાનું કુટુંબને વિભક્ત કુટુંબ કહેવાય. શું કહેવાય? વિભક્ત કુટુંબ. અને મોટા કુટુંબને સંયુક્ત કુટુંબ કહેવાય. શું કહેવાય? સંયુક્ત કુટુંબ. વિભક્ત અને સંયુક્ત નાનું કુટુંબ કોને કહેવાય? તો જેમાં માતા, પિતા અને બાળકો, માતા પિતા અને બાળકો રહેતા હોય એ માત્ર નાનું કુટુંબ કહેવાય, વૈભક્ત કુટુંબ કહેવાય. નાના કુટુંબમાં લગભગ અવગણો પડતી નથી, બધાની જીવન જરૂરિયાતની ચીજો બધાને મળી રહે છે, બધાની જરૂરિયાતો સંતોષાય છે. સંતોષાય છે ને? કેમ કે નાનું કુટુંબ છે, બે બાળકો હોય, માતા પિતા હોય, દરેકને લગભગ બધી વસ્તુઓ મળી રહે, પોતપોતાના જીવન જરૂરિયાતની જે વસ્તુઓ હોય એ મળી રહે. મોટા કુટુંબમાં એટલે કે સંયુક્ત કુટુંબમાં લગભગ અગવડતા પડે છે. કેમ કે મોટા કુટુંબના સભ્યો વધારે હોય છે, જેમ કે દાદા, દાદી, મમ્મી, પપ્પા, બાળકો, કાકા, કાકી, કાકાના બાળકો હોય ને, એટલે એ કુટુંબમાં અગવડતા પડે. પિતરાય ભાઈ બહેન હોય, એ ભાઈ બહેન હોય, એટલે દરેક વસ્તુ વહેંચીને ખાતા શીખવું પડે, એકબીજાને આપવું પડે, કદાચ જરૂરિયાત પૂરતી વસ્તુ ના મળી રહે, ક્યાંય જવું આવવું હોય તો તકલીફ પડે ને? તો આ બધી અગવડતા મોટા કુટુંબમાં સર્જાય છે. પણ છતાં મોટા કુટુંબના બાળકો એ સંપીને રહેતા શીખે છે, એકબીજાને સાથે સંપ શીખે છે, એકબીજાની કાળજી લેતા શીખે છે, હે ને? ઓકે,